તો કોલકાતામાં બનેલી દુષ્કર્મની ઘટનાને લઈ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા હતા. કોલકાતાના ડોક્ટરોને ન્યાય મળે તે હેતુથી ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો. ડોક્ટરોની સુરક્ષામાં વધારો કરવાની પણ માંગ કરાઈ હતી. गवर्नमेंट को सेंट्रल प्रोटेक्शन लॉ पास करना ही चाहिए, वरना कोई डॉक्टर ड्यूटी नहीं करेगा, कोई अपने बच्चे को डॉक्टर नहीं बनाएगा. हमारे साथ सारे रेसिडेंट, सारे इंटर्न्स और सारे MBBS स्टूडेंट्स जुड़े हुए हैं और हम तब तक चुप नहीं बैठेंगे जब तक हमें जस्टिस नहीं मिलती. हमें इमरजेंसी सेवाओं चालू रखी है कि जेथी दर्दियों ने कई तकलीफ ना पड़े. હડતાલ ક્યાં સુધી રહેશે? હડતાલ જ્યાં સુધી અમને ન્યાય સરખો ના મળે. જે કોલકાતામાં જે ઘટના થઈ એ અમારી બહેનને જ્યાં સુધી ન્યાય સરખો ના મળે ત્યાં સુધી અમે ચાલુ રાખીશું. કોલકાતામાં થયેલા ડોક્ટરની હત્યા બાદ રેપ મામલાને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે સર્વન્ટો દ્વારા હવે હડતાલ છે. જોઈ શકાય છે મોટી સંખ્યામાં ડોક્ટરો હવે હડતાલ પર ઉતર્યા છે. અત્યારે બિન ઓફિસ ખાતે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવનાર છે અને તેને લઈને હાલ તો જે રજૂઆત માટે મોટી સંખ્યામાં ડોક્ટરો ઉતર્યા છે. આપણે એમની જોડે વાત કરીશું. શું કહેશો માટે હડતાલ પાડવામાં? વી વોન્ટ જસ્ટિસ, નો સેફ્ટી, નો સર્વિસ. ગવર્નમેન્ટ કો સેન્ટ્રલ પ્રોટેક્શન લો પાસ કરના હી ચાહિયે, વરના કોઈ ડોક્ટર ડ્યુટી નહીં કરેગા, કોઈ અપને બચ્ચે કો ડોક્ટર નહીં બનાયેગા. હમારે સાથ સારે રેસિડેન્ટ, સારે ઇન્ટર્ન્સ ઓર સારે MBBS સ્ટુડન્ટ્સ જુડે હુએ હૈ ઓર હમ તબ તક ચુપ નહીં બેઠેંગે જબ તક હમે જસ્ટિસ નહીં મિલતી. હમારી હડતાલ જબ તક ચાલુ રહેગી જબ તક જસ્ટિસ નહીં મિલેગા ઓર સેફ્ટી હમારે લિયે કોઈ રૂલ નહીં બનેગા ડોક્ટર કે લિયે. બિલકુલ, જ્યાર સુધી માંગણી ના સ્વીકારવામાં આવે ત્યાર સુધી હડતાલ યથાવત રહેશે એવી વાત જે છે તે કરવામાં આવી છે. આપણે અન્ય ડોક્ટરો જોડે વાત કરીશું. શા માટે હડતાલ પાડવામાં આવી? આ હડતાલ RJ મેડિકલ કોલેજ કોલકાતામાં જે રેપ અને મર્ડરનો બનાવ બન્યો છે એના વિરુદ્ધમાં હડતાલ કરવામાં આવી છે. કેટલા લોકો તમારી જોડે જોડાયા છે? અંદાજે 500 જેટલા ડોક્ટર્સ અને મેડિકલ સ્ટુડન્ટ્સ અમારી આ હડતાલમાં જોડાયેલા છે. તમે શું કહેશો, જે રીતના હડતાલ પાડવામાં આવી છે દર્દીઓને કઈ રીતની હવે હાલાકી પડે? અમે ઇમરજન્સી સેવાઓ ચાલુ જ રાખી છે કે જેથી દર્દીઓને કઈ તકલીફ ના પડે. હડતાલ ક્યાં સુધી રહેશે? હડતાલ જ્યાં સુધી અમને ન્યાય સરખો ના મળે. જે કોલકાતામાં જે ઘટના થઈ એ અમારી બહેનને જ્યાં સુધી ન્યાય સરખો ના મળે ત્યાં સુધી અમે ચાલુ રાખીશું. તમારી જોડે કેટલા ડોક્ટરો? 500થી ઉપર. બિલકુલ, જ્યાર સુધી ન્યાય ન મળે ત્યાર સુધી હડતાલ યથાવત રાખવાની માંગણી જે છે તે કરવામાં આવી છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઇમરજન્સી સેવાઓ જે છે તે દર્દીઓ માટે શરૂ રાખવામાં આવી છે, કારણ કે જો કોઈ પ્રકારની હાલાકી ન પડે તેના માટેની પણ એક લાગણી જે છે ડોક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાહિત્ય જગતાપજીએ